પંદરમી જુલાઈ 2018 ને રવિવાર હરિયમ દક્ષા ભદ્રદનો પ્રતાપ દિશે બારે મેઘો સમ વરસતો મે પ્રેમ જીવને દિશે બારે મેઘો સમ વરસતો પ્રેમ જીવને ડૂબે છે તેમાં જે તરી જે બને ધન્ય વસ્તે આજે જરા સમાચારમાં મેં હળી હોય છું સૌથી ઉત્તમ ઉત્તમ દુનિયાની ઔષધિ જે બીમારીઓ ગમે તેવી પ્રેમ જેવી કોઈ ઔષધિ નથી અંદર વાંચવાનું બહુ સરસ છે કોરોનાવાળાએ બહાર કાઢ્યું તો એ લોકો વાંચશે વાંચવા જેવું એમાં ગુજરાત સમાચારમાં દિશે બારે મેઘો સમ વરસતો પ્રેમ જીવને ડૂબે છે તેમાં જે તરી જઈ બને ધન્ય બસ પ્રેમની અનુભૂતિ જેને થાય એ તરી એનું જીવન ધન્ય બની જાય એ છે પ્રતાપ પદની રજ ધૂલી કાનો દાંડી પીટી જગતને કહું ધ્યાન લેજો એ બધી આ ચોપડીમાં લીધું હોય ને મેઘો વર્ષે કર્યું કામ આવી એટલે એટલે મેં વાંચ્યું ટાઈમે છે ચાલો દિશે બારે મેઘો સમ વરસતો પ્રેમ જીવને બારે મેઘ ખાંગા છે એમ કાઠિયાવાડી ભાષામાં છે આજ તો બારે મેઘ ખાંગા છે એ દર્શન એટલે કીધું હવે વાજળી હોય વાવાઝોડું દિશે બારે મેઘો સમ વરસતો પ્રેમ જીવને તારે વાજે પ્રેમ 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 બીજું બધું શું કરવાનું કચરો કાઢવાનો એટલે તો આપણે આવીએ કચરો કાઢવાની સરસ જગ્યા મોટા આપી છે ભાઈ જલ્દી જલ્દી ધીરે ધીરે આવે છે દિશે બારે મેઘો સમ વરસતો પ્રેમ જીવને પ્રેમ જીવને ડૂબે છે એમાં જે તરી જઈ બને ધન્ય બસતે પ્રેમના વાતાવરણમાં જે ડૂબી જાય તરી જીવન તરી જાય ધન્ય છે એ છે પ્રતાપ એ છે પ્રતાપ પદની રજ તુલિકાનો મારા ગુરુ મહારાજની કૃપા છે એ એ પદની રજ તુલિકા દાંડી પીટી જગને કહું ધ્યાન નહીં ઢોલ વગાડીને કહું છું બધાને જલ્દી જલ્દી ધ્યાન આપો એમાંથી આવું થોડું કરી લો જલ્દી અને અરવિંદ ઘોષે લખ્યું છે મેં રસ્તામાં કીધું ભાવિકને અમારે આપણે વાત અરવિંદ ઘોષ ભાઈને બિહારમાં ધરતીકંપ થયો એના સાધક હતા નજીક સાધના ધીરે ધીરે કરતા એને પત્ર લખ્યું ભાઈ મારે બિહારમાં વહારે ધન લાવવું છે સેવા કર સેવા કરું બિહારના લોકો એને પત્રમાં લખ્યું જો ભાઈ હવે એવો આ યુગ આવ્યો એમાં આ યુગમાં શું થવાનું નવું જોઈએ આવું તો મહિલા જ કરવાનું એમાં શું થવાનું એ તમને જણાવી દઉં બોલો ભવિષ્ય કીધું આ યુગમાં શું થવાનું નદીઓમાં ખૂબ પૂર આવશે આ થવાનું આવે છે ને બીજું કીધું ધરતીકંપ તારે બાજુ ઉત્તરો પેલા થવાનો પછી કીધું સિવિલાઇઝેશન કડાવડાવડા ભૂસ કરતું ગીરી પડવાનું સંસ્કૃતિઓ ધીરે ધીરે લુપ્ત થવાની એમાં તમને એવું નથી લાગતું રાજેશભાઈ એમાં તમને આવું બધું બનવાનું છે ત્યારે એમાં તમને એવું નથી લાગતું કે આમાં આપણે આ માર્ગ જલ્દી કરી દઈએ એવું નથી દેખાતું તમને આમાં ક્યાં ગાઉ એક તો ક્યાં હાથ મૂકવા જવાના એ વહેલા નથી જવાનું તો જવું જ પડશે આપણે એનું કામ જે છે એ લોકો કરશે આપણું ભજન કરવું ભગવાનને મેળવવા તમે મળી જાઓ અને એમાં તમને એવું લાગતું હોય કે આમાં બહુ શ્રમ પડે છે મુશ્કેલી પડે છે બહુ અઘરું છે તો પરિણામ પણ ટોપ જ આવવાનું ટોપમાં તો ટોપ જ ભરવું પડે
સંસ્કૃતિ જેવું નામ ભજન કીર્તન બંધ થઈ ગયા ત્યારે વાળી ટીવી ખુલી ગયા, મોબાઈલ આવ્યો, ટીવી બંધ થઈ ગયા, મોબાઈલ ચાલુ નવરા ના પડે કોઈ એવો ટાઈમ આવ્યો. એવું બધું વ્યસન છે મોબાઈલનું, તો ભાઈ નાનું છોકરું હોય કે મોટું સાહેબ, ગરડા હોય કે યંગ, લાગી ગઈ ચેપ પછી તમારે એમાં નીકળાતું નથી. કેપી રોગ ફ્લેગ ફ્લેગ છે, આપણે એમાં જાજુ. અરે વાહ ભાઈ, ફોટો પાડો, ચોપડી વાંચે છે, ફોટો પાડી દે.